આ દુનિયામાં બધા મોટા બનવું છે કોઈને નાના બનવું આ ઘણી જગ્યાએ જઈએ ને તો બધી બહેનો આવતી હોય જરાક આશીર્વાદ આપો ને મારા દીકરાને ડોક્ટર બનવું છે જરાક આશીર્વાદ આપો ને દીકરાને ડૉક્ટર બનવું બધાને ડૉક્ટર જ બનવું તો પેશન્ટ કોણ બનશે બધા જ એવું કે ડૉક્ટર બનવું છે ડોક્ટર બનવું તો પેશન્ટ બનશે કોણ બધા મોટા જ થવું છે તો નાના કોણ રહેશે હું મોટો તું નાનો એ ખ્યાલ જગતનો ખોટો તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો તમારી પાસે કેટલું છે એનું મહત્વ નથી તમે કેટલા મોટા છો એનું મહત્વ નથી પણ તમે કેટલા મહાન છો એનું મહત્વ છે તમારામાં કેટલા દિવ્ય ગુણો છે એનું મહત્વ છે મોટા નાનાનો ઝઘડો ચાલ્યો બધાએ કોઈ કે કહ્યું કે પૃથ્વી તો કેટલી મોટી કહેવાય એને તો બધા ધારણ કર્યા છે સૌથી મોટી જગતની કોઈ મોટામાં મોટી મૂર્તિ હોય તો આપણી ધરતી માતા છે ધરતી માતા પૃથ્વી કહે મે સબસે બડી પૃથ્વી પૃથ્વી માતાને અભિમાન આવ્યું ત્યારે કોકે એને કહ્યું તો કુ શેષ નાગ કે માથે પડી તું મોટી છે તો શેષ નાગ માથા ઉપર શું કામ છે શેષને સોચા તો મેય બડા મેં પડા મોટો હિમાલય મેં બડા હિમાલય ને સોચા કે મેં બડા તો ક્યુ રાવણ સે ખડ ભડા રાવણ હિમાલય આખા હિમાલય ને હલાવી દીધો તો એવો બળ્યો હતો રાવણ रावण ने सोचा तो तो मैं बड़ा रावण ने सोचा तो तो मैं बड़ा तो क्यों राम के बाण से मरा राम ना बाण थी शू काम तो राम ने सोचा तो तो मैं बड़ा राम ने सोचा तो मैं बड़ा तो किसी ने कहा तो क्यों संत के हृदय में पड़ा तो क्यों संत के हृदय में पड़ा संत ना हृदय में शू काम हो तुम्हें मोटा हो तो संत तो ने सोचा तो मैं ही बड़ा मेरे हृदय में राम रहते हैं

વધી જાય મોટા નાના ખ્યાલ ઊંચો મૂકી દયો ગુરુકુલ માં રહેતા છોકરાઓ લડવા માંડ્યા કે હું મોટો છું હું મોટો છું હું મોટો છું લડતા લડતા ગયા ગુરુજી પાસે ગુરુજી ગુરુજી હું તો કેટલા વખતથી તમારી પાસે રહું છું હું મોટો ન કેવા પેલો કે જાવ ગુરુજી એના પાછળ હું એટલે હું મોટો કહેવાય ના ના ગુરુજી એના કરતા હું મોટો કહેવાય ગુરુજીએ બધાની વાત શાંતિથી સાંભળી લીધી બધાય કે હું મોટો કહેવાય બધાય પાછા તર્ક કરતા કે હું કેમ મોટો કહેવાય ગુરુજી તમે બતાવો ગુરુજીએ કહ્યું કે મોટો એને જ કહેવાય કે જે બીજાને મોટો કહે મોટો એને જ કહેવાય કે જે બીજાને મોટો કહે હવે જે હું મોટો હું મોટો કરતા હતા ને એ બધા કે તું મોટો તું મોટો તું મોટો તું મોટો બધા બીજાને મોટો કહેવા માંડ્યા હંમેશા મોટા બનવામાં મજા નથી હે પાંચ વર્ષનું છોકરું થયું હોય બે ત્રણ વર્ષનું છોકરું થયું હોય ત્યાં સુધી હજી મા બાપ કદાચ એને ગોદમાં લે લે ને હજી નાનો કેવાય પાંચ એક વર્ષ નો હોય તો એને ઉચકી શકે એને ઉંચકી લે પણ પચાસ વર્ષ નો ખરો સારું લાગે ખરું આ બે પાંચ આઠ દસ મહિનાનું છોકરું હોય તો એમ ખોડામાં રમતું હોય તો સારું લાગે હે પછી આઠ વર્ષના બદલે એસી વર્ષ નો થાય ને કે મન ખોડામાં રમાડતો અજુકતું લાગે નાના હોઈએ તો ખોડામાંય લે નાના હોઈએ તો કોઈ ઊંચકી લે પણ મોટા થઈ જઈએ ને તો માય ખોડામાંથી નીચે ઉતારી દે માટે જેટલા નાના રહીએ ને એટલામાં જ મજા છે હે જેટલા નાના રહીએ એટલામાં મજા છે અને માં